નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું સુહિનલ. સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો સુરતમાં એર ઇન્ડિયા એક્સપ્રેસના કર્મીઓ હડતાલ પર ઉતરી આવ્યા છે. સુરતના સમાચાર સામે આવ્યા છે, કર્મચારીઓ હડતાલ પર ઉતરતા જ ફ્લાઇટોને અસર થઈ છે. એર ઇન્ડિયા એક્સપ્રેસના કર્મીઓ હડતાલ પર ઉતરી આવ્યા છે. એરલાઇન્સ ક્રૂ મેમ્બર સાથે ભેદભાવ કરતી હોવાના આક્ષેપ છે. તો ક્રૂ મેમ્બર બીમારીનું કારણ આપીને રજા પર ઉતરી ગયા છે. આ કર્મચારીઓ હડતાલ પર ઉતરતા જ ફ્લાઇટોને અસર થઈ છે. ક્રૂ મેમ્બર રજા પર હોવાથી 4 ફ્લાઇટ કેન્સલ કરાઈ છે. 2 દુબઈ અને 2 હૈદરાબાદની ફ્લાઇટ કેન્સલ કરાઈ છે. તો એર ઇન્ડિયા એક્સપ્રેસના કર્મીઓ હડતાલ પર ઉતરી ગયા છે. ફ્લાઇટ કેન્સલ થતા જ મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ટાટા ગ્રુપ યુનિટે એર ઇન્ડિયાને એર એશિયા સાથે મર્જ કરવી પડી છે. તો મર્જ કરતા જ કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે. સુરતમાં એર ઇન્ડિયા એક્સપ્રેસના કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે. ફ્લાઇટને ફરીથી શેડ્યુલ તેમજ રિફંડ કરવાનો વિકલ્પ અપાયો છે. તો સુરતના સમાચાર છે, એરલાઇન્સ ક્રૂ મેમ્બર સાથે ભેદભાવ કરતી હોવાના આક્ષેપો થયા છે. ક્રૂ મેમ્બર રજા પર હોવાથી 4 ફ્લાઇટ કેન્સલ કરાય છે. 2 દુબઈ અને 2 હૈદરાબાદની ફ્લાઇટને કેન્સલ કરાય છે. ફ્લાઇટ કેન્સલ થતા જ મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તો ક્રૂ મેમ્બર બીમારીનું કારણ આપીને રજા પર ઉતરી ગયા છે. ક્રૂ મેમ્બર રજા પર હોવાથી 4 ફ્લાઇટ કેન્સલ કરાઈ છે. આ કર્મચારીઓ હડતાલ પર ઉતરતા જ ફ્લાઇટોને સીધી અસર થઈ છે. સુરતમાં એર ઇન્ડિયા એક્સપ્રેસના કર્મીઓ હડતાલ પર ઉતરી ગયા છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોન લાઇન પર જોડાઈ ગયા છે. જે દિવ્યેશ, સુરતમાં એર ઇન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓ હડતાલ પર ઉતરતા જ મુસાફરોમાં ભારે રોષ છે, શું કહેશો? ચોક્કસથી, જે પ્રકારે આખો સમગ્ર મામલો સામે આવ્યો છે, જેમાં ક્રૂ મેમ્બરો છે તે હડતાલ પર ઉતર્યા છે. તેમાં ક્રૂ મેમ્બરો જે છે તેને આક્ષેપ કર્યા છે કે તેમની સાથે ભેદભાવ થઈ રહ્યો છે. આ જ આક્ષેપ સાથે તેમને ક્યાંક કંઈક હડતાલ તે કરી છે. અને આ હડતાલને લઈને ફ્લાઇટો જે છે તેમાં ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી રહી છે. ક્રૂ મેમ્બર જે છે તે બીમારીનું કારણ આપીને રજા ઉપર ઉતરી ગયા છે. પરંતુ આ સમગ્ર વાત કરીએ તો ટાટા ગ્રુપના જે યુનિટ એર ઇન્ડિયા ને એર એશિયા સાથે મર્જ કરવામાં આવી છે, તેને જ લઈને ક્રૂ મેમ્બરોમાં નારાજગી જોવા મળી રહી છે. સાથે સાથે કહી શકાય કે આ મામલે એર ઇન્ડિયા એક્સપ્રેસના જે યુનિટ છે તેને કેબિન ક્રૂ સાથે ભેદભાવ કર્યો હોવાની પણ અનેક વખત ફરિયાદો ઉઠી છે. તેને લઈને આ ક્રૂ મેમ્બરો જે છે તે બીમારીનું કારણ આપીને રજા પર ઉતરી ગયા છે. જેનાથી 2 દુબઈની અને 2 હૈદરાબાદની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે અને તેને જ લઈને મુસાફરોને હાલાકી પડી છે. જોકે હાલ એર ઇન્ડિયા દ્વારા જે પ્રકારે તમામ મુસાફરો છે તેને ફ્લાઇટને ફરીથી શેડ્યુલ તેમજ રિફંડ કરવાનો વિકલ્પ જે છે તે આપ્યો છે. પરંતુ કહી શકાય કે આ એર ઇન્ડિયા એક્સપ્રેસના જે ક્રૂ મેમ્બરો છે તે હડતાલ પર ઉતરતા ખાસ જે હવાઈ યાત્રીઓ છે તેમને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જી દિવ્યેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો સુરતમાં એર ઇન્ડિયા એક્સપ્રેસના કર્મીઓ હડતાલ પર ઉતરી ગયા છે. સુરતમાં ચૂંટણી બાદ સીઆઈડી હરકતમાં આવ્યું છે. સમાચાર છે સુરતથી. તો સુરતમાં ચૂંટણી પ્રત્યા બાદ ત્રીજો તબક્કો પૂરો થતા બાદ સીઆઈડી ક્રાઇમ હરકતમાં આવ્યું છે. ક્રાઇમના સુરતમાં ધામા નાખ્યા હતા. પીએમ આંગડિયા પેઢીમાં તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. તો રોકડ વ્યવહારની તપાસ શરૂ કરાઈ છે. સુરતના સમાચાર હતા. સુરતમાં ચૂંટણી પ્રક્રિયા પૂરી થયા બાદ સીઆઈડી ક્રાઇમ હરકતમાં આવ્યું છે. બપોરે રેડ પાડવામાં આવી હતી. રોકડ વ્યવહારની તપાસ પણ શરૂ કરાઈ હતી. તો પીએમ આંગડિયા પેઢીમાં તપાસ હાથ ધરાઈ હતી. સીઆઈડી ક્રાઇમે પીએમ આંગડિયા પેઢીમાં ધામા નાખ્યા હતા. સુરતથી મહત્વના સમાચાર છે. સુરતમાં જે બસ સેવા ચાલી રહી છે તે ફરી એકવાર વિવાદમાં આવી છે. તો સુરતના માંગરોળની ઘટના છે. સુરતના માંગરોળમાં ચોરીની ઘટના બનવા પામી હતી. માંગરોળના કોઠવા ગામે એમ્બ્રોઇડરી મિલમાં ચોરી થઈ હતી.
મિલમાં કામ કરતા કામદારોએ જ હાથ સાફ કર્યો છે. સમગ્ર વિગત સામે આવી રહી છે. સુરતના માંગરોળની ઘટના છે. મશીનના પેનલમાં લાગેલ 4 કિંમતી ડ્રાઈવની ચોરી કરવામાં આવી છે. તો જે વિગતો સામે આવી રહી છે, મિલમાં કામ કરતા કામદારોએ જ અહીં હાથ સાફ કર્યો છે. દિલબર અને કોસાર નામના કામદારે ચોરી કરી છે. તો આ સમગ્ર મામલે કોસંબા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. રૂપિયા 7.50 લાખ ના કિંમતના ડ્રાઈવની ચોરી થઈ છે. તો સુરતમાં માંગરોળના કોઠવા ગામે એમ્બ્રોઇડરી મિલમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. મિલમાં કામ કરતા કામદારોએ દિલબર અને કોસાર નામના કામદારે ચોરી કરી હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા જ કોસંબા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રૂપિયા 7.50 લાખ ના કિંમતની ડ્રાઈવની ચોરી થઈ છે. સુરતના સમાચાર છે. સુરતમાં સિટી બસ ડ્રાઈવરે મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા હતા. તો સિટી બસ સેવા ફરી વિવાદમાં આવી છે. ડ્રાઈવરે મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા હતા. સુરતની જે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી રહી છે. સુરતમાં મુસાફરોએ ડ્રાઈવરને પીધેલી હાલતમાં ઝડપી પાડ્યો હતો. તો ડ્રાઈવરે મોપેડ ચાલકને ટક્કર મારતા સમગ્ર હંગામો સામે આવ્યો હતો. ઉનાળુ વાવેતરમાં જામનગર પંથકમાં સૌથી સારા તલનું વાવેતર નોંધાયું છે. તો જામનગરમાં આવેલા હાપા માર્કેટિંગ યાર્ડમાં નવા તલની આવક શરૂ થઈ છે. ગઈકાલે જ નવા તલની આવક થતા પ્રથમ વખત હારતુરા કરી અને તલની આવકને વધારવામાં આવી હતી. તો આ ઉપરાંત તલના ભાવ પણ સારા એવા મળી રહ્યા છે અને તેથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ કમોસમી વરસાદ પડ્યો ન હોવાથી તલની ગુણવત્તા ખૂબ જ સારી છે અને આથી આગામી સમયમાં પણ ભાવ સારો રહે તે વેપારીઓ જણાવી રહ્યા છે. બીજી બાજુ પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તલના પાકની નવી શરૂઆત ગઈકાલે થઈ ગઈ છે. 40 દાગીના જેવા તલ આવ્યા હતા અને 2645 રૂપિયામાં વેચાણ હતા. ક્વોલિટી સારી આવશે આ વખતે, માથે વરસાદ થયો નથી અને ગયા વખત કરતા જામનગરમાં વધારે તલનું જ વાવેતર થયું છે. આમ તો ઉનાળુ પાકમાં ગુજરાત આખામાં તલનું જ વાવેતર વધારે થયું છે. મગફળીનું વાવેતર, અડદ, મગ, બીજી વસ્તુ કપાણી છે, તલનું વાવેતર સારું થયું છે અને ઉતારાય લગભગ 8-10-12 મણ જેવા આવે એવું આશા છે અત્યારે. ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થતા ઇન્કમ ટેક્સ એક્શનમાં જોવા મળી રહી છે અને ત્યારે સુરતમાં ટેક્સટાઇલના ઐશ્વર્યા ગ્રુપ ઉપર આઈટીએ દરોડા પાડ્યા હતા. ઇન્કમ ટેક્સ ઐશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલ કોલના ધંધાર્થીને ત્યાં પણ દરોડા પાડ્યા હતા. કોલ બિઝનેસ ગ્રુપના મોરબીમાં આવેલા સિરામિક ઉપર તપાસ હાથ ધરી હતી અને ત્યારે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના સામે આવી છે. આજરોજ ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું અને ત્યારે ભાવનગર શહેરમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા ઇલેક્ટ્રિશિયનની પુત્રી 12 સામાન્ય પ્રવાહમાં 99.99% સાથે બોર્ડમાં ફર્સ્ટ આવતા શિક્ષકો અને પરિવારમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. દેસાઈ તનિષ્ઠા 99.99% સાથે બોર્ડમાં ફર્સ્ટ આવી છે. ધોરણ 10માં તે બાળકી ફર્સ્ટ આવવામાં ફક્ત 4 કે 5 માર્ક્સથી અટકી હતી, પરંતુ આ વખતે ધોરણ 10માં કરેલી ભૂલોથી ઘણું બધું શીખી અને ખૂબ જ મહેનત કરી તે ફર્સ્ટ આવી છે. તેને લઈને મિત્રોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી.
શિક્ષકો તરફથી ખૂબ જ સહકાર મળ્યો છે, સપોર્ટ મળ્યો છે, અને મને બોર્ડમાં 4 વિષયમાં 100 માંથી 100 છે, 1 માં 99 છે, એવી રીતે મારું રિઝલ્ટ છે. મને 99.99 પર્સન્ટાઇલ આવ્યા છે અને 97.28% છે. હું અત્યારે છે ને હાલમાં 66 KV સદ્દાનગર સબસ્ટેશનમાં જોબ કરું છું, અને મારી દીકરી પ્રત્યે મારે એને સેપરેટ રૂમ નહીં આપેલો હતો, અને 10મા ધોરણમાં એમને થોડાક માર્કડું રહી ગઈ હતી A1માં આવતા, એટલે તે પછી એણે ખૂબ જ મહેનત કરી છે, શાળાનો સપોર્ટ ખૂબ મળ્યો છે, અને તે છતાં એના પેલા મોદી ગ્રુપ ટ્યુશનમાં પણ સપોર્ટ ખૂબ મળ્યો છે. દેસાઈ તનિષ્કા કરીને જે અમારી વિદ્યાર્થીની છે, એ બોર્ડમાં પ્રથમ છે, 99.99% સાથે એ મેરિટમાં પ્રથમ ક્રમે છે, અને ખૂબ સારી મહેનત કરી છે એમણે, અને અહીંયા સ્કૂલમાં પણ એને પૂરતું યોગ્ય વાતાવરણ મળ્યું છે, અને એને પોતે પણ ખૂબ મહેનત કરી છે અને સારું રિઝલ્ટ લાવ્યું છે. એની સાથે સાથે બીજા 27 વિદ્યાર્થીઓ છે A1 ગ્રેડ મેળવે છે, જે અમારા માટે ખૂબ ગૌરવપ્રદ બાબત છે. ગુજરાત બોર્ડ પરિણામ 2024 ધોરણ 12 નું વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ પરીક્ષામાં 7.55 લાખ વિદ્યાર્થીઓનું 82.45% પરિણામ જાહેર થયું છે, ત્યારે ધોરણ 12 ના પરિણામને લઈને સુરતમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાળકોમાં સારા પરિણામને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ધોરણ 12 નું જે પ્રકારે પરિણામ આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓમાં ખુશાલી જોવા મળી રહી છે. ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં પણ ઝળહળતું પરિણામ જે છે તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આવ્યું છે, અને વિદ્યાર્થીઓ જે છે તે ખુશાલ છે. તમામ જે છે તે પોતાના રિઝલ્ટ પોતાના મોબાઈલ ફોનની અંદર જોઈ રહ્યા છે. સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આ વખતનું રિઝલ્ટ છે તે ખાસ કરીને સુરત માટે સારું આવ્યું છે, એટલે કહી શકાય કે તમામ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ખુશ જોવા મળી રહ્યા છે, અને તમામમાં ઉત્સાહનો માહોલ છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીશું. જે પ્રકારનું રિઝલ્ટ રહ્યું, પરિણામ રહ્યું, કઈ રીતની તૈયારી હતી અને કેટલું રિઝલ્ટ આવ્યું? તૈયારી તો પહેલેથી 11-12માંથી સારી હતી અને 93% આવ્યું. આપ જણાવો કઈ રીતની તૈયારી હતી, કેટલા પર્સન્ટેજ? 95.4 છે અને તૈયારી તો સારી હતી પહેલેથી. આપ જણાવો ખાસ કરીને આખી શાળામાં પરિણામ ખૂબ સારું આવ્યું છે, શું તૈયારી પહેલેથી અમારી સારી હતી? 12માની શરૂઆતથી જ તે મહેનતમાં લાગેલા હતા, એટલે આજે પરિણામ આવ્યું એનાથી અમે બહુ ખુશ છીએ. 95% આવ્યા છે. જે પ્રકારે વિદ્યાર્થીનો છે, આપ જણાવો ખાસ કરીને કેટલા પર્સન્ટેજ આવ્યા છે અને કઈ રીતની તૈયારીઓ કરી હતી પરીક્ષા દરમિયાન? 91.80 સ્કૂલેથી જેટલો સરને આપતા એટલું તે તૈયારી કરી હતી. આપ જણાવો કઈ રીતની તૈયારી? 93.69% છે અને ડેઈલીના 6 થી 7 કલાક રીડિંગ હતું. તમે જણાવો. 96.76% છે. કઈ રીતની તૈયારી રહી હતી આખા વર્ષ દરમિયાન, અને શાળા પરિવાર તરફથી કેવો સપોર્ટ? નોર્મલ તૈયારી જ હતી, બધા કરે એમ જ, અને શાળા તરફથી વધારે સપોર્ટ હતો એટલે વધારે થયું હતું. શું બનવા માંગો? આગળ ICT કમ્પ્યુટરમાં જવાનું છે. જે પ્રકારે પર્સન્ટેજ આવે છે, ઘરે કઈ રીતની તૈયારી કરો? ઘરે ડેઈલીના 6 થી 7 અવર રીડિંગ હતું અને પછી થોડોક માઇન્ડ રિફ્રેશમેન્ટને સમય આપતો. તો જે પ્રકારે વિદ્યાર્થીઓ છે, અન્ય વિદ્યાર્થીઓ છે, આપ જણાવો ખાસ કરીને કઈ રીતની તૈયારીઓ હતી અને કેટલા પર્સન્ટેજ આવે? કાંઈ નહીં, અમે બધો ટ્રેલીનો ડેઈલી પછી પાસ થતા અને એ રીતના તૈયારી કરતા. તમે જણાવો કેટલા પર્સન્ટેજ આવે છે, શું બનવા માંગો? 91% છે, ડોક્ટર બનવા માંગુ છું. રોજની રોજ તૈયારી હતી. ઘર પરિવાર તરફથી કેવો સપોર્ટ મળતો હતો પરીક્ષા? પહેલેથી સપોર્ટ તો હતો જ પરિવાર વાળાનો. ઘરેથી વાત. શું કામ કરે છે તમારા પપ્પા મમ્મી? એમડોરી મશીનની દલાલ. ચોક્કસથી. તો એકંદરે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓ જે છે તેમના સારા પરિણામને લઈને તમામ જે છે વિદ્યાર્થીઓ ખુશાલ જોવા મળી રહ્યા છે. તમામ સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓ છે, અને જે પ્રકારે પરિણામ આવ્યું છે તેને લઈને વિદ્યાર્થીઓ પણ ખૂબ ઉત્સાહમાં છે. એટલે એકંદરે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે સુરત શહેરનું જે પરિણામ છે તેને લઈને વિદ્યાર્થીઓમાં પણ ખુશાલી જોવા મળી રહી છે. જે પ્રકારે પરીક્ષા આપવામાં આવી હતી ને તેમાં જે પ્રકારે રિઝલ્ટ આવ્યા છે, રિઝલ્ટ એકંદરે સુરત ખાતે સારા આવ્યા છે, જેથી કરીને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. કેમેરામેન KC વકાસી સાથે દિવસ પ્રમાણ મંતવી ન્યૂઝ સુરત. સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સેવા સતત વિવાદમાં આવી રહી છે, ત્યારે આજરોજ પાંડેસરા વિસ્તારમાં આવેલા પત્રકાર કોલોની ખાતે 315 નંબરની બસનો ડ્રાઈવર પીધેલી હાલતમાં ડ્રાઈવ કરતો જોવા મળ્યો હતો. આ મામલો
ત્યારે સામે આવ્યો જ્યારે ડ્રાઈવરે રસ્તા પર એક મોપેડને ટક્કર મારી. ભારતીય કોસ્ટગાર્ડને જખૌના દરિયા કિનારાથી 22 કિલોમીટર દૂરથી માછીમાર દરિયામાં ડૂબી રહ્યાની માહિતી મળી હતી. આથી તાત્કાલિક ભારતીય કોસ્ટગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટ C-437 ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કાર્ય હાથ ધર્યું હતું અને જેમાં સંજય ગીગા માછીમાર જે બેભાન સ્થિતિમાં તેમનું રેસ્ક્યુ કરી અને બચાવી લેવાયો હતો. કોસ્ટગાર્ડ દ્વારા આ માછીમારને પ્રાથમિક સારવાર આપીને જખૌ બંદરે લઈ વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. સુરતના અમરોલીમાં રૂપિયાની લેતી દેતીમાં યુવકનું અપહરણ કરાયું હતું. યુવકનું અપહરણ રૂપિયાની લેતી દેતી મામલે કરાયું હોય તેવું સામે આવ્યું હતું. આ ઘટનાને 5 લોકોએ મળીને અપહરણ કર્યું હતું. તેને નાકાબંધી કરી ચેકપોસ્ટ પરથી યુવકને મુક્ત કરાવ્યો હતો, જે બાદ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે. ભાવનગરના ધોલેરા નજીક રખડતા ઢોરને કારણે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક બે મિત્રને રખડતા ઢોરે અડફેટે લેતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને ત્યારે ગંભીર ઇજા થતા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બંને મિત્ર ભાવનગર આવતા હતા અને ત્યારે બનાવ બન્યો હતો. ધોરણ 12ના પરિણામ જાહેર થતા જ સુરતની કૃષ્ણા હાઈસ્કૂલ ખુશીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ગુજરાતમાંથી હિન્દી માધ્યમમાં 133 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. તેમાંથી એકલી કૃષ્ણા સ્કૂલના 11 બાળકોએ A1 ગ્રેડ મેળવી સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો હતો. આ શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ મધ્યમ વર્ગના છે. આ ઝળહળતા પરિણામ થકી સમગ્ર સુરતનું નામ રોશન થયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહનું જે પરિણામ આવ્યું છે, પરિણામ એકંદરે ગુજરાતની અંદર સારું આવ્યું છે. જોઈ શકાય છે સુરતની અંદર પણ આ પરિણામને લઈને ઉત્સાહનો માહોલ છે. જે પ્રકારે વિદ્યાર્થીઓ છે તે તમામ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને તમામ વિદ્યાર્થીઓ જે છે તે એકબીજાને અભિનંદન જે છે તે આપી રહ્યા છે. જે પ્રકારનું શાળાનું પરિણામ આવ્યું છે ત્યારે સુરતની કૃષ્ણા જે ગ્રુપ ઓફ સ્કૂલ છે તે કૃષ્ણા સ્કૂલનું 99.99% પરિણામ આવ્યું છે. અને ખાસ વાત તો એ છે કે આ તમામ જે વિદ્યાર્થીઓ છે તે સ્લમ પરિવારમાંથી આવે છે. એટલે કે તમામના જે માતા પિતાઓ છે તે ક્યાંક ને ક્યાંક કામ કરવા અર્થે બહાર જાય છે, ના તો કોઈ બિલ્ડર છે, ના તો કોઈ બિઝનેસમેન કે ના તો કોઈ મોટો વેપારી. ત્યારે આપણે એ સાથે બાળક છે એમની સાથે સીધા વાત કરીશું. આપ કા કિતના રિઝલ્ટ આયા ઓર કિસ તરહ કી તૈયારી? મેરા 93.86% રિઝલ્ટ આયા ઓર ઇસ રિઝલ્ટ કા મે શ્રેય અપને કૃષ્ણા પરિવાર કે સભી શિક્ષકો કો દેના ચાહુંગી, ક્યુંકિ ઉનકે હી માર્ગદર્શન કે કારણ હી રિઝલ્ટ આ પાયા હૈ. ઉનકે માર્ગદર્શન ઓર હમારી મહેનત કે કારણ હી યે રિઝલ્ટ આયા હૈ ઓર ઉન્હોને સતત હમે માર્ગદર્શન પ્રદાન કિયા હૈ. અમારા શાળામાં એક મારા ક્લાસમાં એક વિદ્યાર્થી છે જેને વગર કોચિંગે પણ A1 મેળવેલો છે. ખાસ કરીને ઘરે કઈ રીતની તૈયારીઓ કરતા હતા? ઘરે તો અમે જેમ અહીંયાથી ક્લાસ વર્ક આપે તે અને જે આપણે રેગ્યુલર કરતા હોય તે જ. શિક્ષકો છે તેમની મહેનતથી આ પ્રકારે પરિણામ આવ્યું છે. ત્યારે શાળાના પ્રિન્સિપલ છે એમની સાથે વાત કરીશું. સાહેબ, જે એક પ્રકારનું પરિણામ આવ્યું છે કઈ રીતનું પરિણામ જુઓ છો અને ખાસ કરીને કઈ રીતની તૈયારીઓ કરાવવામાં આવી? આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની જે જાહેરાત થઈ એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર જે 93% જેટલું પરિણામ છે એની સામે અમારી શાળાનું પરિણામ 99% જેટલું છે. એ પણ ગર્વની વાત કહી શકાય કે જે પ્રકારે સુરતના સમગ્ર ગુજરાતમાંથી 8 વિદ્યાર્થીઓ છે તે હિન્દી માધ્યમમાં A1માં આવ્યા છે અને તે પણ માત્ર કૃષ્ણા સ્કૂલમાંથી આવ્યા છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે આ તમામ જે પૂર્ણાગામ વિસ્તાર છે તે મિડલ ક્લાસ એરિયામાં છે અને તેને જ લઈને તમામ બાળકો જે છે તેમના માતા પિતા જે છે તે કામકાજ અર્થે મજૂરી કરવા જતા હોય છે અને તેમના વિદ્યાર્થીઓ જે છે તેમણે 100% પરિણામ છે તે હાંસિલ કર્યું છે તે ખરેખર એક ઝળહળતી સિદ્ધિ કહી શકાય. કેમેરામેન કેસી વઘાસે સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. મેટ્રોના પ્રોજેક્ટમાં કાર ભાડે મેળવીને બારોબાર વેચી દેવાતી હોય તેવી ઘટના સામે આવી હતી. અમરેલીમાં થયેલ ગુનાની સુરત પોલીસમાં અરજી થતા આ ઘટના સામે આવી હતી.
સુરત અમરેલી ભાવનગરના 100થી વધુ લોકો શિકાર બન્યા હતા. 35 થી 40 હજારનું ભાડું ચૂકવવાની લાલચ આપી અને ભાડે લેવાતી હતી. જે મામલે સુરત પોલીસે કાર કૌભાંડને લઈને સૌથી મોટો પર્દાફાશ કર્યો હતો. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ કંપનીની 11 ગાડી કબજે કરી તપાસ હાથ ધરી છે. જો ગાડી કિરાયે પે લેતે ઉસકે દૌરાન જો ગાડી કે માલિક થે ઉનકો 1-2 મહિને કા ભાડા દેને કે બાદ કોઈ ભાડા નહીં દેતે થે ઓર ગાડી કહાં હે વો ભી પતા દે નહીં થે એસી રજૂઆત કે દૌરાન હમને ઇસકે ઉપર કામ કરના ચાલુ કિયા તો આજ હમને 11 ગાડી ઇકઠા કિયા હે ઓર સબરદારો કો બુલા કે વેરીફાઈ કિયા ગાડી ઉનકી હે ઇસ બારે મેં અમરેલી રૂરલ પોલીસ સે મેં એક ગુના દાખિલ હુઆ હે. રાજ્યમાં મે મહિનાની કાળઝાળ ગરમી વચ્ચે લોકોને પાણીની સમસ્યા ઉભી થતી હોય છે અને ત્યારે દ્વારકામાં ભાણવડ ગામે પાણીની લાઇનમાં ભંગાણ થતા જ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખરાવડમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમજ લોકોને પીવા માટે 7 થી 8 દિવસે પાણી મળે છે અને ત્યારે લાઇન તૂટી જતા 1000 લીટર પાણીનો વેડફાળ થયો હતો. પાણીનો બગાડ થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સુરતના અમરોલીથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અમરોલીમાં પુત્રની સામે જ પિતાની હત્યાની ઘટના સામે આવી છે. તો જેમાં શાકભાજીના ધંધાની ટકરારમાં બોલાચાલી થતા યુવકની હત્યા કરાઈ હતી. આરોપીઓએ તલવાર અને ચપ્પુથી હુમલો કરી હત્યા કરી છે. આ મામલે સુરત પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી અને ત્યારે તપાસમાં પોલીસે કિશોર સહિત 4ની સાવરકુંડલામાંથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી એ પોતાનું શાકભાજી વેચવા માટે ગયા હતા તો એ બાબતે આરોપી એવું કહ્યું હતું કે એમને ત્યાં આગળ આવવું નહીં અને ત્યાં બેસીને ધંધો કરવો નહીં. એ બાબતે એમને બોલાચાલી થઈ હતી તો એની અદાવતમાં એ લોકોએ સાંજે આરોપી છે એ લોકો ફરિયાદીના ઘરે ગયા હતા અને તલવાર વડે ફરિયાદી અને એના સગા સંબંધી ઉપર હુમલો કરેલો, જેમાં એક જણને પેટના ભાગે તલવાર વાગવાથી મોત થયેલું છે અને બીજા 2 જણને ઈજા થયેલી છે. સુરેન્દ્રનગરમાં થોડા દિવસે ફાયરિંગની ઘટના બની છે. જૂની હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જૂની અદાવતનું બંદૂક રાખી યુવક પર ફાયરિંગ કરાયું હતું. તો ફાયરિંગમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ભાવનગરમાં 2 દિવસ પૂર્વે હવેલીવાડી શેરીમાં આગ લાગ્યાનો મામલો સામે આવ્યો હતો. ફાયર વિભાગે શહેરમાં રેસિડેન્ટ અને કોમર્શિયલ હાઈરાઈઝ અને બિલ્ડિંગોમાં ફાયર સેફટીના અભાવને લઈને નોટિસ પાઠવી હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી આગની દુર્ઘટનાગ્રસ્ત ઇમારતના માલિક સહિત 13ને નોટિસ પાઠવી હતી. 4 દિવસમાં અગ્નિશામક અને જીવન રક્ષક સાધનો સવલતો વસાવી લેવા તાકીદ કરી છે. જીવનમાં કંઈક કરી છૂટવાની ઈચ્છા શક્તિ હોય તો ગમે તેવી વિકટ આર્થિક સ્થિતિ પણ અવરોધરૂપ બનતી નથી. આ વાતને જૂનાગઢ જિલ્લાના કેશોદની મુસ્કાન નામની દીકરીએ સાર્થક કરી બતાવી છે. કેશોદમાં રહેતા મહેબૂબભાઈ ફ્રૂટ વેચવાની લારી ચલાવતા હોવા છતાં તેમની દીકરી મુસ્કાને પોતાની અથાગ મહેનતના બળે સમગ્ર કેશોદ કેન્દ્રમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. પીવીએમ કૃષ્ણ સાયન્સ સ્કૂલમાં ભણતી મુસ્કાને 12 સાયન્સમાં કેશોદ કેન્દ્રમાં 99.20% મેળવી પરિવાર અને સ્કૂલનું નામ રોશન કર્યું છે. દીકરીના પરિણામના સમાચાર સાંભળીને હરખાયેલા પિતા મહેબૂબભાઈ ફ્રૂટની લારી સાથે જ શાળાએ પહોંચ્યા હતા. મારું નામ કટારિયા મુસ્કાન છે. આજે જાહેર થયેલ માર્ચ 2024 ના પાર્ટ સાયન્સના પરિણામમાં હું સમગ્ર કેશોદ કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છું અને મારા પપ્પા લારી વેચે છે. તેમનું સપનું હતું કે હું આગળ જાઉં અને વધારે કારકિર્દીથી અને સફળતા મેળવું, જે આજે મેં મેળવેલી છે. અને તે બદલ હું ક્રિષ્ણા સાયન્સ સ્કૂલના તમામ ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટનો દિલથી આભાર માનું છું. મારા પપ્પા ફ્રૂટની લારી વેચે છે, છતાં પણ તેમનું સપનું હતું કે હું આગળ વધું, તો તેમના સપના મુજબ અને મારી મહેનત મુજબ હું આગળ વધું છું અને આગળ પણ મેડિકલ ફિલ્ડમાં જવાનું ઈચ્છું છું. અમરેલીમાં 4-વ્હીલ ગાડીઓનું ઊંચું ભાડું આપવાનો એક મોટો રેકેટનો પર્દાફાશ કરીને 4 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. વિઠ્ઠલપુર ખંભાળિયાના લાલજી મકવાણાએ
વિશ્વાસઘાત અને ગુનાહિત કાવતરાની પોલીસ ફરિયાદ આપી હતી અને જેમાં મારુતિ બ્રેઝા કારની ખરીદી કરાવી ઊંચું ભાડું મેળવવાના સપનાઓ બતાવી કારને દિલ્હી બાજુ કોઈ આપી દીધી હતી. પોલીસે તપાસ કરતા કુલ 28 જેટલી કારો કબજે લઈ અને સીઝ કરવામાં આવી હતી. એલસીબીએ 4 આરોપીઓને અલગ અલગ વિસ્તારમાંથી દબોચી લીધા હતા. આ આરોપીઓએ 70થી વધુ કારો મેળવી હોવાની માહિતી પોલીસ તપાસમાં સામે આવી છે. ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. 3 આરોપીઓ જેલ હવાલે છે અને મુખ્ય આરોપી અલ્પેશ જરીવાલા અહીંયા આજે ઉપસ્થિત છે. મુખ્ય આરોપીના ગુનાહિત ઇતિહાસ પણ છે. એના વિરુદ્ધમાં કુલ 15 જેટલા ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા છે. આમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ 8 ગુનાઓ, ચીટિંગના 2 ગુનાઓ, મારામારીના 1, જુગારના 2, ચોરીના 1 અને આર્મ્સ એક્ટ હેઠળ પણ 1 ગુના દાખલ થયા છે. વતનની વાતમાં હાલ આટલું જ. પડી પડીને બીટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.